નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જાડેજા હસાબા. નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 સબ્જેક્ટ ગણિત ચેપ્ટર 4 લાંબું અને ટૂંકું, બરાબર, આપણે આના અગાઉના લેક્ચરમાં સેન્ટીમીટર અને મીટર, બરાબર, એ એકમ દ્વારા આપણે શીખી ગયા. તો હવે આપણે શું શીખવાનું છે આમાં પણ જો સેન્ટીમીટર મીટર કે કિમી આ એ આપણે એકમો હમણાં લખવાના છે, બરાબર. નોટા લે તો મેં તમને લખી દઉં છું, સેન્ટીમીટર મીટર અને કિમી એ એકમો આપણે લખવાના છે. તો હવે સેન્ટીમીટર તો આપણે શીખી ગયા કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તમને એમ પૂછે કે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર, તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, બરાબર. એ આપણે આના આગળના લેક્ચરમાં શીખી ગયા, પરંતુ આ ન હોય અને આપણે શીખ્યા નથી. 1 કિલોમીટર બરાબર 1000 મીટર એકમ છે, એમાં સૌથી નાનો એકમ તો કે સેન્ટીમીટર, એનાથી મોટો તો કે મીટર, અને સૌથી મોટો એકમ કયો છે તો કે કિલોમીટર. કિલોમીટર છે એ બરાબર એક ગામ થી બીજા ગામ અથવા તો આપણે ઘર થી શાળા સુધીનો અંતર આપણે મીટરમાં માપી શકીએ છીએ. કોઈ નાની વસ્તુ હોય તો એના માટે સેન્ટીમીટર એ એકમ વપરાય છે. તો ફરીથી એકવાર કહું છું, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 કિલોમીટર, કિલોમીટર છે ને ટૂંકમાં કિમી લખો, 1 કિલોમીટર બરાબર 1000 મીટર. આપણે ત્રણ એકમ છે, સેન્ટીમીટર મીટર અને કિલોમીટર, બરાબર. સૌથી નાનો એકમ કયો છે તો કે સેન્ટીમીટર, એનાથી મોટો એકમ કયો છે તો કે મીટર, અને સૌથી મોટો એકમ કિલોમીટર, બરાબર. કોઈ એક ગામ થી બીજા ગામ જવા માટે કિલોમીટર માં આપણે માપી શકીએ છીએ, નાની વસ્તુ છે એ સેન્ટીમીટર માં માપી શકીએ છીએ. હવે સેન્ટીમીટર મીટર અને કિલોમીટર ના આધારે આ આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો દરેક વિદ્યાર્થી એક પેજ નંબર 65 જેમાં પ્રશ્ન 6 છે, નીચેની વસ્તુઓની લંબાઈનું માપન કયા એકમમાં કરશો તે લખો. દિવાસા તમારે લોકોએ પણ મારી સાથે લખવાનું છે 30 સેન્ટીમીટર. તો પેલું તો તમે લખેલું છે, ત્યાર પછી તિજોરી છે એ શેમાં માપી શકીએ તો કે મીટર. કોઈ મોટી વસ્તુ હોય ને આપણે મીટરમાં માપી શકીએ છીએ, નાની વસ્તુ હોય ને સેન્ટીમીટરમાં માપી શકીએ છીએ. અંતિમ જ એક ગામ થી બીજા ગામ જવા માટે ઘરથી શાળા, બરાબર, એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવા માટે આપણે કિલોમીટર, કોઈ પણ ગામ જવા માટે આપણે કિલોમીટરમાં એકમ લઈ શકીએ છીએ. વેલણ તો વેલણ છે એમાં આપણે માપી શકીશું તો કે સેન્ટીમીટરમાં, એટલે ટૂંકમાં આપણે લખીએ છીએ સેન્ટીમીટર, એમાં આપણું નહીં લખીએ તો ચાલો. ચોથું છે કાર, તો કાર છે એ આપણે શેમાં માપીએ તો કે મીટર. પાંચમું છે સ્ટ્રીટ લાઈટ નો થાંભલો, તો એ શેમાં માપીશું આપણે મીટર, બરાબર. તમારે પણ મારી સાથે લખવું છે. છઠ્ઠું, ચમચી છે તે શેમાં માપીશું આપણે સેન્ટીમીટર, એટલે કે સેન્ટીમીટર. સાતમું છે પાંદડું, પાંદડું પણ આપણે શેમાં માપીશું કારણ કે નાની વસ્તુ છે, તો નાની વસ્તુ આપણે શેમાં માપીએ તો કે સેન્ટીમીટર, જેને આપણે ટૂંકમાં લખીએ છીએ સેન્ટીમીટર. ત્યાર પછી આઠમું છે શું છે, બસ, તો બસ છે એ મોટી વસ્તુ છે તો એને આપણે માપીશું મીટર. ત્યાર પછી ઘરથી મેદાનનું અંતર, મેં તમને કીધું એક જગ્યાએ થી બીજી જવા એ દર્શાવવા માટે આપણે કિલોમીટરમાં દર્શાવીએ છીએ અને આપણે લખીશું કિમી, બરાબર, જેને કિલોમીટર. ત્યાર પછી ઘરથી બસ સ્ટેન્ડનું અંતર, એક જગ્યાએ થી એ પણ બીજી તરફ બીજી જગ્યાએ જવાનું છે, એમાં પણ શું આપણે કયો એકમ લખીશું તો કે કિલોમીટર. ફરીથી એક વાર કહું છું, સૌથી નાનો એકમ છે સેન્ટીમીટર છે, ત્યાર પછીનો એકમ છે મીટરમાં મપાય છે, સૌથી મોટો એકમ છે એ કિલોમીટર છે, બરાબર. દાખલા તરીકે તમને બે ઉદાહરણ છે કિલોમીટરમાં, ઘરથી મેદાન સુધીનો એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે કિલોમીટરનો એકમનો ઉપયોગ થાય છે. તેમજ સૌથી નાની વસ્તુને આપણે માપવા માટે સેન્ટીમીટરનો એકમ આપણે બરાબર કહીએ છીએ, તેમજ મોટી વસ્તુ હોય તો એને આપણે મીટરમાં માપી શકીએ છીએ. તો અહીં આપણે છઠ્ઠો ક્વેશ્ચન પૂરો થઈ છે. હવે સર, ખાલી સ્થાનમાં યોગ્ય એકમ લખો, એમાં પણ સેન્ટીમીટર મીટર અને કિલોમીટર એનો યુઝ આપણે કરવાનો છે. તો ચલો આપણે
ગૌરવ નેક્સ્ટ સ્થળ એટલે શું છે સ્થળ એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે આપણે કિલોમીટરનો એકમ આપણે લઈએ છીએ દસમો શું છે તો કે હાથની લંબાઈ બરાબર સાઈન સેમ હાથની લંબાઈ છે શું છે તો કે સાઈન સેમ એને આપણે સેમીમાં માપી શકીએ બરાબર ફરીથી કહું છું તો આપણા ત્રણ એકમ છે સેન્ટીમીટર મીટર અને કિલોમીટર સૌથી નાનો એકમ છે એ સેન્ટીમીટર છે ત્યાર પછીનો બીજા નંબરનો એકમ છે મીટર અને સૌથી મોટો એકમ છે એ કિલોમીટર સેન્ટીમીટરને ટૂંકમાં સેમી લખાય છે મીટરને ટૂંકમાં મી લખાય છે કિલોમીટરને ટૂંકમાં કિમી લખાય છે એક સ્થળ એટલે બીજા સ્થળ વચ્ચેનું બંને સ્થળ વચ્ચેનું અંતર હોય ત્યારે કિમી એ એકમનો ઉપયોગ થાય છે સૌથી નાની વસ્તુ હોય એના માટે આપણે સેન્ટીમીટર એકમનો ઉપયોગ કરીએ છીએ અને મોટી વસ્તુને આપણે માપવી હોય તો એને આપણે સેમા માપશું તો કે મીટર બરાબર તો દરેક વિદ્યાર્થી પેજ નંબર 65 એકવાર રફકડમાં પણ લખવાનું છે અને ગણિતની સ્વાધ્યાયપોથીમાં પણ 65 પેજ પૂર્ણ હોવો જોઈએ નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું થેન્ક યુ